चलो मित्रों, लेक्चर नंबर 9 ने आज शुरुआत करी है नवा टॉपिक थी। अने टॉपिक नो नाम छे तत्वोनुं टकावार प्रमाण। तो सौप्रथम आपणे तत्वना दळथी टका शोधवानुं आपणे सूत्र लखीए। तो तत्वना दळथी टका इज इक्वल टू संयोजनमां रहेल जेते तत्वनु दल गुणिया 100 अने छेदमा संयोजननु आणवीय दल। तमे आना अथवामां एवुं पण कही शको मोलर दल। दरेक तत्वना टका शोधो, दळथी टका शोधो। तो आपणे सौ प्रथम तो संयोजनो आणविय दळ એટલે કે અણુભારનો ગણવો પડશે। તો યુરિયાનો અણુભાર NH2CONH2 નો અણુભાર એટલે આણ્વીય દળ ઇક્વલ ટુ 60 ગ્રામ પ્રતિ મોલ થશે। ચલો હવે આપણે તત્વના દળથી ટકા શોધીએ। તો પહેલું તત્વ લઈએ નાઇટ્રોજન। તમાં કેટલા નાઇટ્રોજન તમને દેખાય છે? 2। તો N ના દળથી ટકા ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આપણે શું લે, સંયોજનમાં રહેલ જે તે તત્વનો દળ, એટલે હું ઇક્વલ લખું છું અહીંયા N નું દળ ગુણ્યા 100 ને છેદમાં આણ્વીય દળ છે 60। ચાલો નાઇટ્રોજન કેટલા દેખાય છે? 1 ને 1 2 એટલે 28 ગુણ્યા 100 છેદમાં 60 એનો આન્સર આવશે 46.66% નાઇટ્રોજન। મિત્રોનો મીનિંગ એમ થાય કે ટોટલ 100 ગ્રામ યુરિયા હોય તો 60 ગ્રામ છે અત્યારે, પણ આ તો ટકાનો મીનિંગ શું થાય, ટકા હંમેશા 100 એ હોય। તો 100 ગ્રામ યુરિયા હોય તેમાંથી 46.66 ગ્રામ નાઇટ્રોજન હોય આ સંયોજનમાં, બરાબર છે। ચાલો પછી જઈએ છીએ આપણે હવે કોના ટકા, C ના દળથી ટકા। ચાલો હવે C નું દળ કેટલું છે, એમાં C કેટલા છે, 1 છે ને, એટલે C નું દળ 12 ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે, 60। ઓકે એટલે એના ટકા થશે 20%। તો 100 ગ્રામ યુરિયા હોય એમાંથી 46.6 ગ્રામ નાઇટ્રોજન અને 20 ગ્રામ કાર્બન, 100% હંમેશા 100 હોય, બરાબર। હવે આપણે લઈએ ઓક્સિજન। ચાલો તો ઓ ના દળથી ટકા, ચાલો ઓ નું દળ કેટલું છે, 16 ગુણ્યા 100 છેદમાં 60, ચાલો ઇઝ ઇક્વલ ટુ 26.66% એટલો ઓક્સિજન છે, અને 100 ગ્રામમાં હોય યુરિયા એમાંથી 26.66 ગ્રામ ઓક્સિજન છે અને બાકી છે H ના દળથી ટકા ઇઝ ઇક્વલ ટુ H કેટલો છે, ટોટલ 2 ને 2 4, 4 ગુણ્યા 100 છેદમાં 60 એટલે એમનો આન્સર આવશે 6.66%। ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો કે જો આપણી પાસે ટકા એટલે કે 100, ટકા હંમેશા 100 હોય, એટલે 100 ગ્રામ યુરિયા ધારો કે મારી પાસે હોય તેમાંથી 46.66 ગ્રામ નાઇટ્રોજન, 20 ગ્રામ કાર્બન, 26.66 ગ્રામ ઓક્સિજન અને 6.66 ગ્રામ શું હશે, હાઇડ્રોજન હશે। નો આઈડિયા આવ્યો તો બીજા એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો H2O માં દરેક તત્વના
दल थी टका शोधो। तो सौ प्रथम तो H2O नो आणविक दल, नो आणविक दल कितना है 18 एकम ग्राम प्रति मोल, बराबर है। हवे आपणे H ना टका ले लीए, H ना दल थी टका इक्वल टू आम H कितलो छे 2, 2 गुणिया 100 छेदमा नो अणु भार कितलो छे 18, तो हमनो आंसर आवशे 11.11% H छे। એટલે 100 ગ્રામ પાણી હોય એમાંથી 11.11 ગ્રામ પાણીમાં હાઇડ્રોજન હોય। હવે O ના દળથી ટકા ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓક્સિજન માટે 100 × 100 છેદમાં કેટલા મૂકીશું આપણે 18, એટલે આન્સર આવશે 88.88%। એટલે તમે પાણી હોય એ પાણીમાં 11.11% હાઇડ્રોજન છે, 88.88% ઓક્સિજન છે, અને 100 ગ્રામ પાણી તમે લાવો એમાં 11.11 ગ્રામ હાઇડ્રોજન હોય અને 88.88 ગ્રામ કોણ હોય ઓક્સિજન રહેલો હોય છે। લાસ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો, ઇથેનોલ, ઇથેનોલ સૂત્ર છે C2H5OH માં દરેક તત્વના દળથી ટકા શોધો। મિત્રો ઇથેનોલ છે એટલે C2H5OH, અથવા તમે એને આવું પણ લખી શકો C2H6O, એનો અણુ ભાર છે 46 ગ્રામ પ્રતિ મોલ। ઓકે ચાલો હવે C ના દળથી ટકા, ચાલો કાર્બન નું વજન કેટલું થશે 12 × 24 × 100 × 46 is equal to 52.70%। clear, ચાલો next, ત્યાર પછી H ના દળ થી ટકા is equal to H કેટલો છે 6, 6 × 100 × 46, જોજો ઘણા ઉડાડે મેસ બહુ ક્લિયર પાવરફુલ હોય, 6 ઉડે 100 ના છેદમાં 4 એટલે 25%, એવું ન કરતા જોજો પાછા, હા આનો આન્સર આવશે 13.04% H અને અહીંયા C, અને છેલ્લો છે O ના દળથી ટકા 16 × 100 × 46, 6 કેન્સલ એવું ના કરના હતા ઓ મારા ભૈલા ઓ, અને બેનો પણ આરે બધા આવી ગયા 34.78%, બરાબર એવું ના કરો। આ ત્રીજું તત્વ 3 તત્વનું બનેલું સંયોજન હોય તો 2 તત્વના ટકા તમે શોધી નાખો પછી 100 માંથી બાદ કરી નાખો તો એમ આન્સર આવી જાય ને। ઓકે તો મિત્રો આ રીતે આપણે આજના લેક્ચરની શરૂઆતમાં તત્વોનું ટકાવાર પ્રમાણ, એમાં તત્વોના દળથી ટકા, દળથી ટકા એટલે 100 ગ્રામમાંથી ટકા, કે 100 ગ્રામ સંયોજન હોય એમાં કેટલા ગ્રામ તત્વ છે, તો કે આ એટલા ગ્રામ, આ એટલા ગ્રામ, ને આટલા ગ્રામ, એ આપણે દાખલા જોયા। બહુ ઈઝી છે, એકદમ બેઝિક છે આ, અને આધારે બીજા દાખલા જે આવવાના છે, પણ પહેલા આ દાખલા અને તેના સૂત્ર એને કોપી કરી લો। ઓકે મિત્રો, આપણે સંયોજનનો અણુ સૂત્ર આપેલું હતું એના પરથી દરેક તત્વના ટકા કેવી રીતે શોધવા તે હમણાં આપણે તત્વના દળથી ટકાવાળા સૂત્ર પરથી આપણે 3 દાખલા આપણે શીખ્યા, અને હવે આપણે રિવર્સ પ્રોસેસમાં જવું છે। મિત્રો અહીંયા લખ્યું છે તત્વોના ટકાવાર પ્રમાણ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર, બરાબર, એટલે હવે આપણને શું આપેલું છે, તત્વોના ટકા આપેલા છે, એમાંથી આપણે પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધવાનું છે। પહેલા અણુ સૂત્ર આપેલું હતું અને એના પરથી તત્વોના ટકા શોધવાના હતા, જ્યારે હવે શું છે, તત્વોના ટકા આપણને આપેલા છે એના પરથી સંયોજનનું અણુ સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર તમારે શોધવાનું છે। ઓકે તો અણુ સૂત્ર તો તમને બધાને ખબર છે, પણ પ્રશ્ન એક થશે કે સર પ્રમાણસૂચક સૂત્ર એટલે શું, તો ચાલો એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું। C6H12O6 આમાંથી 6 જો કોમન કાઢી લો મિત્રો તો આમાંથી 6 × CH2O, બરાબર, તો આ જે CH2O છે ને એ પ્રમાણ દર્શાવે છે કે એક કાર્બન દીઠ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, એક આ રેશિયો દેખાડે કે આ સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને
ऑक्सीजन नो सामान्य रेशियो શું છે તો કે 1:2:1 એટલે એક કાર્બન હોય ત્યારે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન ધારો કે અહીંયા હું 5 કાર્બન લઈ લઉં તો અહીંયા ડબલ થઈ જાય 10 ને ઓક્સિજન થઈ જાય 5 તો આ એક તત્વોનો સામાન્ય રેશિયો છે ને એને એક પ્રકારે શું કહી શકાય પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણ સૂચવે કે ભાઈ એક કાર્બન દીઠ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન પ્રમાણ આ સંયોજનની અંદર છે અને કે પ્રમાણસૂચક સૂત્ર બહુ ઈઝી છે બરાબર ચાલો હવે આપણે દાખલા પરથી આપણે ફટાફટ એમસીક્યુને સોલ્વ કરીએ એ કાર્બનિક સંયોજનમાં દરેક તત્વના ટકા આપેલા છે અને મોલર દળ એટલે કે અણુભાર પણ આપણને આપેલો છે તો આ કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર તમારે શોધવાનું છે તો મિત્રો આ કોષ્ટક તમારે દોરતા શીખવું પડશે સૌપ્રથમ તત્વ લખીએ તો મારી પાસે તત્વ છે કાર્બન ત્યાર પછી અહીંયા છે હાઇડ્રોજન અને પછી આપેલું છે મને ક્લોરીન ચાલો હવે દળથી ટકા અનુક્રમે કેટલા આપેલા છે 24.47 પછી આપેલું છે 4.07 અને પછી આપેલું છે 71.65 ક્લિયર ચાલો હવે આપણે શું કહીશું દળથી ટકા છેદમાં આણ્વીય દળ દળથી ટકા એટલે દળ છે ને એક પ્રકારનું અને છેદમાં આણ્વીય દળ એટલે આપણને મોલ મળશે 24.47 ભાગ્યા 12 એટલે આનો આન્સર આવશે મિત્રો 2.039 પછી 4.07 ભાગ્યા અહીંયા આપણે પરમાણુય દળ લખશું પરમાણુય દળ ઓકે એ આન્સર આવશે 4.07 અને 71.65 ભાગ્યા 35.5 સો આનો આન્સર આવશે 2.018 ઓકે ચાલો હવે આ ત્રણ જે મળ્યા એ આપણને એક્ચ્યુઅલી મોલ મળ્યા એવું કહી શકાય શું લખ્યું છે મોલની દરેક કિંમતને સૌથી નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરો આ ત્રણમાંથી જે નાનામાં નાની હોય ને નાનામાં નાની કિંમત એ કિંમત વડે આ દરેક મોલની કિંમતને ભાગાકાર કરી નાખો આવું થશે મિત્રો 2.039 આ ત્રણે ત્રણમાં નાનામાં નાની કઈ છે આ 2.018 સો આનો આન્સર આવશે મિત્રો 1.1 ચાલો 4.07 ભાગ્યા 2.018 આનો આન્સર આવશે 2.016 અને 2.018 ભાગ્યા 2.018 બહુ જ હાર્ડમાં હાર્ડ ગણતરી કરો ને આ બધા તો બહુ હાર્ડ કરે કેમ કેલ્સી ની જરૂર પડશે બધા કેલ્સી માં પ્રોજેક્ટ કેટલો આવે છે નથી આવડતો ડાયરેક્ટ શીખવાડ એક આવે ચાલો હવે એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો 1.1 ની નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ હોઈ શકાય 1 2.016 ની નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ હોઈ શકાય 2 અને અહીંયા તો ઓલરેડી 1 છે એટલે આ લખી નાખ્યું 1 આવડ્યું તમને ફરીથી પહેલા તત્વ લખી નાખવાના તત્વના ટકા લખી નાખવાના તત્વના ટકાને તેના પરમાણુ ભાર વડે ભાગી નાખો એટલે મોલ મળી જાય આ ત્રણે ત્રણ જે મોલની વેલ્યુ મળી આમાંથી જે નાનામાં નાની કિંમત હોય એ કિંમત વડે બધા મૂલ્યને ભાગાકાર કરી નાખો એટલે આપણને કોઈ એક કિંમત મળશે અને આની પૂર્ણાંક સંખ્યા ફેરવી નાખો બસ હવે તો આવડી જાય છે મિત્રો કાર્બન કેટલા મળ્યા 1 સી હાઇડ્રોજન કેટલા મળ્યા 2 CH2 અને ક્લોરીન કેટલા મળ્યા મિત્રો 1 એટલે આ થઈ ગયું CH2Cl અને કે પ્રમાણસૂચક સૂત્ર જે હમણાં આપણે મળ્યું હતું ને એ મળી ગયું ચાલો પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે આનો 49.5 ક્લિયર હવે તો ખાલી કિંમત મૂકવાની છે ગુણક સંખ્યા n જો આપણે આ 6 વડે 6 આવ્યું હતું ને એ ગુણક સંખ્યા n કહેવાય એ તો મેં અહીંયા 6 તમને કોમન કાઢતા શીખવાડ્યું અણુ સૂત્ર મારી પાસે હતું તો પણ જ્યારે મારી પાસે પ્રમાણસૂચક સૂત્ર હોય એમાંથી અણુ સૂત્ર મેળવવું હોય તો મારે 6 ક્યાંથી લેવા મીન્સ કે ગુણક સંખ્યા ક્યાંથી લેવી એની માટેનું સૂત્ર છે આણ્વીય દળના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ આણ્વીય દળ આપેલું છે 99 અને અહીંયા 49.5 સો આન્સર આવશે બગડે 2 હવે બગડે 2 ગુણ્યા CH2Cl સો આન્સર વિલ બી C2H4Cl2 ઓકે C2H4Cl2 અને બે ગુણી નાખો તો
मित्रों आ रीते बहुत इजी दाखलो छे, एकाद बे वार तमे प्रेक्टिस करशो अने पछी आ कटला पण दाखला आवशे, ए सटासट गोळी जेम AK-47 ની જેમ આ તમને દાખલા આવડવા મળશે. આ 100% વાત છે, પ્રેક્ટિસ કરો એટલે શું ન થાય તમારાથી. દરેક દાખલા, દરેક એમસીક્યુ, દરેક વિષય સોલ્વ થઈ શકે, બધું જ થઈ શકે, પણ હિંમત રાખીને પ્રેક્ટિસ કરવી પડશે. તો લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે દાખલા નંબર 2 માં જઈએ. કાર્બનિક સંયોજનમાં બે તત્વ આપેલા છે, બેના ટકા આપેલા છે, મોલર દળ આપેલું છે, અને કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આપણે ગણવાનું છે. મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે લખીએ અહીંયા કાર્બન જે છે, કાર્બનના ટકા કેટલા આપેલા છે, 52.14, અને બીજો આપેલો છે આપણને હાઇડ્રોજન, એના કેટલા આપેલા છે, 13.13. હવે જે પ્રશ્ન તમને થશે કદાચ થાય તો, આ 52.14 અને 13.13 તમે ટોટલ કરશો એટલે 65.27% થાય. હવે કોઈ પણ સંયોજનનો એ ટકા તો 100 હોવા જોઈએ ને, દરેક તત્વના ટોટલ ટકા તો 100 થવા જોઈએ કે ન થવા જોઈએ. ફરીથી કહો, અહીંયા બે તત્વના ટકા 65.27% થયા. તત્વો ભલે બે હોય કે ચાર હોય કે પાંચ હોય, પણ ટોટલ ટકા તો 100 થવા જોઈએ ને. અહીંયા તો 100% ઘટે છે. તો આ દાખલો થોડોક આ રીતે અલગ છે કે ટકા આપણને રકમમાં તો 100% પૂર્ણ થઈ આપ્યા, તો કરવું શું? તો યાદ રાખજો, જ્યારે રકમમાં આપેલા તત્વોના ટકા 100% ન થાય ત્યારે જેટલા ટકા ઘટે એટલા ટકા કયું તત્વ લઈ લેવાનું? ઓક્સિજન. ફરીથી એકવાર, જ્યારે રકમમાં જે કાંઈ ટકા આપેલા હોય એ ટોટલ ટકા જો 100% ન થાય તો જેટલા ટકા ઘટે એ ઘટેલા ટકા બરાબર શું લઈ લેવાનું? ઓક્સિજન તત્વ તમારે લઈ લેવાનો. આવો નિયમ છે. ક્લિયર? ચાલો, તો અહીંયા હવે ઓક્સિજન મિત્રો કેટલું થશે, 34.73. ચાલો હવે સિમ્પલ દળથી ટકા એટલે 52.14/12 કરો એટલે મિત્રો આનો આન્સર આવશે 4.345. વેરી હાર્ડ ગુણાકાર, ભાગાકાર. ઓહો, ભાગ્ય એક બહુ અઘરો છે, જરા કેલ્સીથી કરજો ભાઈ લાવો. 13.13 અને અહીંયા આવશે 34.73/16, બરાબર આન્સર આવશે 2.17. ત્રણમાંથી નલ્લામાં નલ્લી જે કિંમત છે એના વડે બધાને ભાગી નાખો. ચાલો જરા ભાગી નાખીએ તો આનો આન્સર શું આવશે, 2.002. ચાલો 13.13/2.17 અને આન્સર આવે છે 6.05. અને બહુ અઘરું, જરા કેલ્સી કાઢો ફટાફટ. ચાલો જરા ફટાફટ કેલ્સી, ચાલો હું ડાયરેક્ટ શીખવાડું બંને કિંમત સેમ હોય ને, તો નિયમ શું છે, એક. અલા ભાઈ આવું તો આવડે, તો જસ્ટ કર, બે કડી કિંમત કરીએ છીએ, પૂર્ણાંક સંખ્યા 2, આ 6 અને અહીંયા આવશે 1. ચાલો, કાર્બન કેટલા દેખાય છે, 2, C2. હાઇડ્રોજન કેટલા દેખાય ગયા ભાઈ, 6 અને 1 ઓક્સિજન. ચાલો 12 2 24 ને 36 ને 6 46, અને હવે 46/46 કરો, આન્સર આવશે 1 1 1 × C2H6O. આન્સર થઈ જશે C2H6O. આ થઈ ગયું આપણા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર, અહીંથી મળી ગયું, અને આનું સૂત્ર અહીંથી મળી ગયું. ઇટ ઇઝ વેરી ઇઝી. શું શીખવા મળ્યું આ દાખલામાં? નવું કે જેટલા તત્વના ટકા 100% ઓછા હોય એ ઓક્સિજન તરીકે લઈને આપણે ચાલવાનું છે. ઓકે, લખી નાખો. ચલો નેક્સ્ટ મિત્રો જઈએ છીએ દાખલા નંબર 3 તરફ. એલ્યુમિનિયમના ઓક્સાઇડમાં બે તત્વના ટકા આપેલા છે, અણુ સૂત્ર આપણે શોધવાનું છે. અણુ સૂત્ર શોધો. ક્લિયર? ચાલો, હવે બે તત્વ આપેલા છે, પહેલું તત્વ લખીએ એલ્યુમિનિયમ અને બીજું તત્વ લખીએ ઓક્સિજન. દળથી ટકા આપેલા છે 52.94% અને 47.06%. ક્લિયર? હવે 52.94/27, તો મિત્રો કેલ્સીથી એનો આન્સર આવશે 1.96 અને 47.06 / 16,
तो आंसर આવશે એનો 2.94 ક્લિયર અને હવે નાનામાં નાની સંખ્યાને ભાગી નાખો એટલે 1.94 ભાગ્યા 1.94 એ જ આન્સર આવશે 1 અને 2.94 ભાગ્યા સોરી અહીંયા 96 અને ભાગ્યા 1.96 આનો આન્સર આવશે 1.5 મિત્રો બધા ધ્યાન રાખજો થોડી સમજ આજી વસ્તુ છે મારી પાસે 1.39 કોઈ સંખ્યા હોત તો એને હું પૂર્ણાંક સંખ્યા શું લઈ લેત 1.39 છે ને એટલે એને 1 લઈ શકાય ધારો કે મારી પાસે 1.29 હોત તો એનો પૂર્ણાંક સંખ્યા શું લેત 1 મારી પાસે 1.19 હોત એનો પૂર્ણાંક સંખ્યા શું લેત 1 ઓકે એટલે પોઈન્ટ પછી જો 5 કરતા ઓછું હોય બરાબર 4 હોય 3 2 1 તો આને તમે 1 માં ફેરવી શકો પણ ધારો કે વેલ્યુ મારી પાસે આ રીતે હોત 1.85 આમ હોત 2.79 આમ હોત 2.95 આવું હોત તો શું કરી શકાય 1.85 છે હવે આને તમે 1 થી નજીક છે કે 2 ની નજીક છે 2 ની નજીક છે એટલે તમે આને પૂર્ણાંક સંખ્યા લખી શકો 2 આ 3 ની નજીક છે એટલે પૂર્ણાંક સંખ્યા લખી શકો 3 આ પણ 3 ની નજીક છે એટલે પૂર્ણાંક સંખ્યા લખી શકો 3 ક્લિયર ટૂંકમાં નજીકની સંખ્યાને પૂર્ણાંક સંખ્યા તરીકે લઈ શકાય આ તમને સમજણ પડી હશે આ 6 ઉદાહરણ દ્વારા ઓકે તો આની પૂર્ણાંક સંખ્યા કે પોતે પૂર્ણાંક છે પણ અહીંયા 1.5 હવે 1.5 એટલે ક્યાં છે 1.5 જે છે એ એની જેટલું નજીક 1 થાય એટલું નજીક એની પાસે 2 થાય આને નજીક 1 થાય આને નજીક 3 થાય એટલે તમને પૂર્ણાંક સંખ્યા ફેરવતા આવડી છે બરાબર છે આનું નજીક 1 થાય એટલે લખી શકો 1 આને નજીક 3 થાય એટલે 3 લખી નાખો ઈઝી છે પણ આ તો વચ્ચે એકદમ સેન્ટરમાં તો હવે આનું શું કરવું તો આની માટે એક નિયમ એવો છે કે આને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે શું કરવું નાખવાનું ઉપર અને નીચે બંનેને 2 વડે ગુણી નાખવાના એટલે આ થઈ જશે 2 અને આ થઈ જશે 3 ક્લિયર ઓકે ફરીથી જ્યારે 0.5 આવતો 1.5 આવતો હોય તો એને પૂર્ણાંક સંખ્યામાં ના તમે 2 લખી શકો ના 1 લખી શકો 2.5 આવતો હોય તો ના તમે એને 3 લખી શકો ના તમે એને 2 લખી શકો તો એ કેસમાં ઉપર અને નીચે બંને મૂલ્યને 2 વડે ગુણી નાખવાના એટલે આપણો પૂર્ણાંક સંખ્યા થઈ જશે 2 અને 3 બસ આ શીખવાનું હતું બાકી તો AL2O3 આનો અનુભરત પ્રમાણ સૂચક સૂત્ર પર ગણશો એટલે 102 આવશે 102 ભાગ્યા 102 આ તમને કદાચ ખબર નહીં હોય એલ્યુમિનિયમ નો 27 અને ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 16 આ લેવાનું છે ક્લિયર તો આનો આન્સર 1 આવશે 1 ગુણ્યા AL2O3 કરી નાખો એટલે આન્સર તમારો થઈ જાય AL2O3 ક્લિયર તો આ દાખલો લખજો નેક્સ્ટ મિત્રો આપણે દાખલા નંબર 4 જોઈએ છે આ વેરાઈટીનો આ લાસ્ટ દાખલો છે એવું માનીને તમે ચાલજો ઓકે ચાલો એક હાઇડ્રોકાર્બનમાં CHN નું દળથી પ્રમાણ C:H:N=9:1:3.5 છે તો કાર્બનિક સંયોજનનો અણુ સૂત્ર શોધો એમાં આપણને અણુ ભાર પણ આપેલો છે મિત્રો એક બધાને પ્રશ્ન થશે કે સર ક્યારના આપણા મેથડથી આપણે જે અણુ સૂત્ર ગણીએ છીએ બરાબર છે તો આપણને તો MCQ આવે એમાં 4 ઓપ્શન આપણને આપેલા હોય અને રકમમાં આપણને અણુ ભાર પણ આપેલો છે તો શું સર એવું ના કરી શકાય ટ્રાય એન્ડ એરર મેથડથી તમે જે અણુ ભાર ધારો કે 108 આપેલું હોય તો 4 ઓપ્શનમાંથી જેનો અણુ ભાર 108 થાય એ આપણો આન્સર થઈ શકે કે નહીં તમને બધાને આવું ક્યારેક વિચાર આવ્યો હશે આજે ભણતા ભણતા તો 3 દાખલા ભણ્યા કદાચ કોઈને વિચાર આવ્યો હોય થઈ શકે એવું પણ ત્યારે પેપર સેન્ટર જે છે બહુ સારો કહેવાય એવું કહી શકાય પણ પેપર સેન્ટર છે ને 4 ઓપ્શનમાંથી મોટે ભાગે 3 ઓપ્શન અથવા તો ક્યારેક તો 4-4 ઓપ્શનમાં એ શું સેટ કરશે 108 અણુ ભાર સેટ કરે આ MCQ પ્રકારનો છે બહુ સરસ છે JEE નીટ લેવલનો MCQ છે ઓકે જેમાં 4-4 ઓપ્શનમાં અણુ ભાર એમણે 108 સેટ કર્યા છે એટલે તમારે દાખલામાં આ પદ્ધતિમાં એન્ટર થવું જ પડશે ઓકે અને ધારો કે બાય મિસ્ટેકલી એવું થઈ ગયું કે 108 કોઈ એક જ સંયોજનો થઈ જાય તો ક્યાં ટેન્શન છે તો ભાઈ બહુ ઈઝી તમારા ભાગ્યના કોઈ પાર નહીં પણ એટલા બધા ભાગ્ય આપણા બહુ મજબૂત હોતા નથી કે ડાયરેક્ટ એક જ આન્સર આવી જાય બરાબર ચાલો તો હવે શું નવું છે આપણને આગળના 3 MCQ માં ટકા આપતા હતા
ओके હવે આ એમસીક્યુ માં ટકા નથી એમાં દળ થી પ્રમાણ આપેલું છે તો તે એનો એ થયો ને આપણને પહેલા શું કરતા 100 ગ્રામ સંયોજન માંથી તત્વના ટકા ગ્રામ માં આવતા રાઈટ કે નહીં દળ થી ટકા જ આપણને આપતા કે નહીં તો એ તો ગ્રામ જ થયો ને વન ટાઈપ ઓફ અને ગ્રામ ભાગ્યા આપણે પરમાણુ ભાગ્યા તો આપણને તો મૂળ મળતું હતું તો અહીંયા આપણને દળ થી પ્રમાણ આપેલું છે ફરક ખાલી એ છે કે જે દળ થી ટકા આપતા તેમાં આપણે ટકા હે કાઢી નાખીએ એટલે દળ આવી ગયું તો ચાલો તત્વ છે સી બીજું છે અહીંયા એચ અને ત્રીજું છે અહીંયા નાઇટ્રોજન ચાલો હવે દળ 9 પછી અહીંયા 1 અને અહીંયા કેટલું છે 3.5 ક્લિયર ચાલો હવે શું કરશો મિત્રો 9/12 એટલે કેટલા આવશે 0.75 બહુ અઘરો પ્રશ્ન આવી ગયો હોય એ ભાગ્યા 1 આન્સર આવશે 1 અને 3.5 ભાગ્યા તમે કરો 14 એટલે આન્સર તમારો થશે 0.25 ઓકે ચાલો હવે જે દરેક વેલ્યુ જે આપણને મળી છે ત્રણે ત્રણને નાનામાં નાની સંખ્યા વડે ભાગી નાખો 0.75 ભાગ્યા 0.25 અને 25 થી 75 એનો આન્સર આવશે 3 1/0.25 એનો આન્સર આવશે 4 અને 0.25/0.25 એનો આન્સર આવશે 1 ક્લિયર ચાલો કાર્બન કેટલા થયા અહીંયા 3 આ પૂરી પૂર્ણાંક સંખ્યા છે ક્લિયર ચાલો તો શું થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર C3 H4 અને N ક્લિયર C3 H4 અને આ NA છે પ્રમાણ સૂચક સૂત્ર દળ તમે ગણો એટલે શું થશે 12 13 36 ને 4 40 40 ના 14 એટલે કેટલું થશે 54 પૂરું 108 ભાગ્યા કરો તમે 54 આન્સર આવશે ગુણક સંખ્યા N2 2 C3 H4 N આન્સર તમારો થશે C6 H8 અને N2 હે ને C6 H8 અને N1 2 એટલે 2 ઓકે તો આ રીતે આપણે મિત્રો તત્વોના ટકાવાર પ્રમાણ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવાના દાખલા પૂર્ણ કર્યા ચાર દાખલા તમને ભણાવ્યા એમાં ક્યાંક ને ક્યાંક નવી નવી મેથડો આવતી હતી ઓકે આ દરેક દાખલાને તમે પ્રેક્ટિસ કરજો અને સ્વાધ્યાયમાં પણ જો આવા દાખલા હોય તો તમે ગણીને એની જાતે પ્રેક્ટિસ કરજો NCERTમાં છેલ્લે સ્વાધ્યાય આવે એમાં આવા દાખલા હોય તો પ્રેક્ટિસ કરજો અને લખી જજો ઓકે મિત્રો હવે ચાલો આપણે નેક્સ્ટ કેટલાક MCQ તરફ જઈએ એક સંયોજનમાં ક્રોમિયમ શેર એટલે ક્રોમિયમ અને ઓક્સિજન પરમાણુની સંખ્યા આપણને આપેલી છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો મિત્રો ખૂબ જ ઈઝી દાખલો છે આ ક્રોમિયમ જેમ ઓક્સિજન એના જે પરમાણુઓની સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા તમે અહીંયા મૂકી દો અને એનો ગુણોત્તર લેશો તો 1:2 આવશે મીન્સ કે ક્રોમિયમ કેટલા છે આ 1 અને ઓક્સિજન કેટલા છે 2 તો જે CrO2 જે મળે છે એ આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળે છે એટલે બહુ ઈઝી દાખલો છે મિત્રો હવે દાખલા નંબર 6 જે છે એ થોડો વિચાર મગી લેવો છે બરાબર હું એકવાર તમને સમજાવીશ બે વાર તમને સમજાવીશ એના જેવો પાછો બીજો કોપી દાખલો એક સમજાવીશ પણ તમારે થોડીક અન્ડરસ્ટેન્ડિંગ કરીને જાતે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર મોર કન્સેપ્ટમાં આવે દાખલાઓ હોય છે બહુ ઈઝી પણ થોડુંક તો તમારે અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે બરાબર ચેપ્ટર ચાલી ગયું દાખલા પૂરા થઈ ગયા તમે કહી દો ભાઈ ખબર ન પડી કોઈને ખબર પડી આ તે એ હું ભણાવું છું તમે પહેલે પ્રેક્ટિસ કરો એકવાર બે વાર પ્રેક્ટિસ કરો થોડોક એને સમજવાનો પ્રયત્ન કરશો જાતે તો દાખલો તમને સરળ લાગશે બાકી તો નવી નવી વેરાયટી ઘણી બધી આવશે અહીંયા તમે જો મેં ઘણી બધી નવી વેરાયટીના મૂળ કન્સેપ્ટના દાખલા ઓલરેડી કરાવ્યા હતા અને છતાં પણ હજી ઓછા લાગ્યા તો બીજા તમને નવી નવી વેરાયટીના અત્યારે દાખલા કરાવું છું પણ તમારે મિત્રો એની પ્રેક્ટિસ કરવી પડશે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે તો તમને આવડશે ઓકે નેક્સ્ટ ઇન્સ્યુલિનમાં 8% સલ્ફર છે તો પહેલા તો મિત્રો 8% સલ્ફર ટકા હંમેશા 100 હોય ઓકે એટલે ઇન્સ્યુલિન છે એની અંદર 8% સલ્ફર છે એટલે 100 ગ્રામ ઇન્સ્યુલિન હોય એની અંદર 8 ગ્રામ સલ્ફર થાય એટલે ખબર પડી ન ખબર પડી ઓકે હું જાણ ના પડે ફરીથી એકવાર 8% સલ્ફર છે એનો મીનિંગ શું થયો કે 100 ગ્રામ ઇન્સ્યુલિન હોય એની અંદર
8 ગ્રામ સલ્ફર રહેલું હોય અથવા એમ બોલી શકો તમે કે જ્યારે 8 ગ્રામ સલ્ફર હોય ત્યારે 100 ગ્રામ ટોટલ ઇન્સ્યુલિનનું વજન હોય ઓકે એટલે પહેલા મેં લખ્યું છે 8% એટલે 100 ગ્રામ ઇન્સ્યુલિન અને 8 ગ્રામ એમાં સલ્ફર હશે બરાબર હા ચાલો હવે જરા બરાબર સમજો એટલે પ્રશ્ન શું છે ન્યૂનતમ અણુભાર શોધો ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો અણુભાર હવે ઇન્સ્યુલિન નું આપણને સૂત્ર જ ના આવડતું હોય તો તમે ઓછામાં ઓછો અણુભાર શોધશો કઈ રીતે એની માટે એક જ રસ્તો છે ને એ છે આ સલ્ફર ઓકે હવે અણુભાર હંમેશા 1 મોલ નો હોય સમજે ઇન્સ્યુલિન નો અણુભાર એકમ શું લખીશું આપણે ગ્રામ પ્રતિ મોલ એનો મીનિંગ 1 મોલ ઇન્સ્યુલિન નો આપણે અણુભાર શોધવો છે એટલે તો સમજણ પડે કે નહીં મારે અણુભાર શોધવાનો છે ન્યૂનતમ અણુભારનો મીનિંગ શું થશે કે 1 મોલ ઇન્સ્યુલિન એનું ગ્રામમાં વજન મારે શોધવાનું છે તો ચાલો એના પરથી આપણે સ્ટાર્ટ કરીએ કે 1 મોલ ઇન્સ્યુલિનમાં હવે ન્યૂનતમ અણુભાર કીધો છે સલ્ફર ને આપણને ટકા પ્રમાણ આપેલું છે તેવું ધારણા કરી શકીએ કે 1 મોલ ઇન્સ્યુલિનમાં ઓછામાં ઓછું 1 મોલ સલ્ફર તો હોય જ આપણે એના ધારણા કરી 1 મોલ ઇન્સ્યુલિનમાં ઓછામાં ઓછો 1 મોલ સલ્ફર તો હશે જ ઓછામાં ઓછો 1 મોલ સલ્ફર હશે એટલે કેટલા ગ્રામ સલ્ફર હોય 32 ગ્રામ સલ્ફર તો હોય જ બરાબર છે ક્લિયર એટલે સમજણ પડી આ જો અન્ડરસ્ટેન્ડિંગ ખબર પડી જાય તમને દાખલો પૂરો થઈ ગયો ઓકે હવે તિરાશી મૂકી શકાય કે 8 ગ્રામ સલ્ફર હોય ત્યારે 100 ગ્રામ ઇન્સ્યુલિન તો હોય જ હમણાં રકમ આવતું ને તો 32 ગ્રામ સલ્ફર એ કેટલું એટલે આપણને મળશે આ 400 ગ્રામ ઇન્સ્યુલિન આ જે હતું આ 32 ગ્રામ સલ્ફર એ કેટલું હતું 1 મોલ બરાબર છે 1 મોલ સલ્ફર ત્યારે ઇન્સ્યુલિન કેટલું હોય 1 મોલ તો આ જે મળ્યું એ શું મળ્યું 1 મોલ થયું કે નહીં ઓકે 32 ગ્રામ સલ્ફર એ કેટલા મોલ ઇન્સ્યુલિનમાં હતો 1 મોલ ઇન્સ્યુલિનમાં બરાબર ને તો 32 ગ્રામ સલ્ફર એ જેટલો ઇન્સ્યુલિન નો વજન મળે છે એ 400 ગ્રામ થયું તો એ મોલ નું થયું ને ક્લિયર કે ઓકે તો હવે ઇન્સ્યુલિન નો ન્યૂનતમ અણુભાર કેટલો થશે 400 ગ્રામ પર મોલ એટલે થોડું અન્ડરસ્ટેન્ડિંગ નો દાખલો છે સેમ દાખલો છે ઇન્સ્યુલિન માં 3.4% સલ્ફર છે 3.4% એટલે 100 ગ્રામ ઇન્સ્યુલિન માં 3.4 ગ્રામ સલ્ફર ઓછામાં ઓછું ન્યૂનતમ અણુભાર આપણે શોધવાનો છે એટલે શું ધારણા કરવી પડશે કે 1 મોલ ઇન્સ્યુલિનમાં ઓછામાં ઓછું 1 મોલ સલ્ફર તો હશે એટલે કે 32 ગ્રામ સલ્ફર તો હશે જ હવે 3.4 ગ્રામ સલ્ફર હોય ત્યારે કેટલા ગ્રામ ઇન્સ્યુલિન 100 ગ્રામ તો 32 ગ્રામે કેટલા 32 ગ્રામ સલ્ફર કેટલું આન્સર આવે છે 941.176 ગ્રામ તો આ જે છે એ શું છે 1 મોલ બરાબર 1 મોલ સલ્ફર 1 મોલ સલ્ફર એ કેટલા ઇન્સ્યુલિન માં હતું 1 મોલ ઇન્સ્યુલિન માં હતું કે નહીં તો 1 મોલ સલ્ફર એ જ્યારે વજન મળે એવું મળશે પ્રતિ મોલ મળશે કે નહીં મળે ઓકે આનો ન્યૂનતમ અણુભાર થઈ ગયો 941.176 ગ્રામ પ્રતિ મોલ ઓકે ત્રણે ત્રણ દાખલાને લખી નાખો ઓકે મિત્રો આ લેક્ચરના હવે અંતિમ ત્રણ દાખલા તરફ આપણે જઈએ બહુ નાના અને ઈઝી દાખલા છે હિમોગ્લોબિન રંજનદ્રવ્ય તમને ખબર છે હિમોગ્લોબિન રંજનદ્રવ્ય આપણા રુધિરનો રંગ લાલ હોય છે અને જે રુધિરનો રંગ જે લાલ છે ને આ હિમોગ્લોબિનને કારણે છે અને જે હિમોગ્લોબિન છે એ એફી આયર્ન તત્વ ધરાવે છે તો 2% એફી છે ઓકે તો 700 ગ્રામ હિમોગ્લોબિનમાં હાજર એફી પરમાણુની સંખ્યા શોધો વેરી સિમ્પલ છે તમે 2% મીનિંગ શું કરી શકો 100 ગ્રામ હિમોગ્લોબિન હોય એમાં 2 ગ્રામ એફી હોય તો 700 ગ્રામમાં કેટલા એટલે આન્સર આવશે 14 ગ્રામ એફી હવે આપણને પરમાણુ ભાર આપેલો છે તો એફીના તમે મોલ શોધી નાખો અને એફીના મોલ મળી જાય પછી તમને એફી પરમાણુની સંખ્યા શોધતા આવડી જાય ફરીથી પહેલા ટકાનો અર્થ 100 ગ્રામમાં 2 ગ્રામ તો 700 ગ્રામમાં કેટલા અને 14 ગ્રામ એફી મળી ગયા એફીના મૂળ શોધો અને એફીના પરમાણુની સંખ્યા શોધી નાખો એકદમ ઈઝી છે સેમ ટુ સેમ દાખલો છે કોપી છે
માત્ર હિમોગ્લોબિન રંજક દ્રવ્યને બદલે ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવી ગયું છે. તમને ખબર છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ને એ ક્લોરોફિલ રંજક દ્રવ્યને કારણે થાય છે અને એ મેગ્નેશિયમ તત્વ ધરાવે છે. તો કેટલા ટકા મેગ્નેશિયમ છે? 6% મેગ્નેશિયમ એમાં રહેલું હોય છે. તો 400 ગ્રામ ક્લોરોફિલમાં એમજી પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. ઓકે, તો 6% એમજી નું મીનિંગ શું થાય? 100 ગ્રામ ક્લોરોફિલ એમાં 6 ગ્રામ મેગ્નેશિયમ હોય તો 400 ગ્રામમાં કેટલા? એટલે આન્સર આવશે 24 ગ્રામ મેગ્નેશિયમ. વજન મળી ગયું. મેગ્નેશિયમના મોલ શોધી નાખો. 24/24 ઇઝ ઇક્વલ ટુ 1 મોલ મેગ્નેશિયમ. અને મોલ મળી જાય પછી એની સંખ્યા 1 મોલ છે એટલે 6.022×10^23 એમજી પરમાણુ થશે. બહુ ઇઝી છે. લેવર પહેલા ટકાનો અર્થ 100 ગ્રામ ક્લોરોફિલમાં 6 ગ્રામ મેગ્નેશિયમ તો 400 ગ્રામમાં કેટલા? 24 ગ્રામ મેગ્નેશિયમ આવી ગયું. એના મોલ શોધી નાખો. 24/24 એટલે 1 મોલ મેગ્નેશિયમ અને એની સંખ્યા થશે 6.022×10^23 મેગ્નેશિયમ પરમાણુ. ક્લિયર? હવે છે હિમોગ્લોબિનમાં 0.33% Fe છે. બરાબર, લાસ્ટ દાખલો છે આપણો આ લેક્ચરનો. ઘણા ખુશ થઈ ગયા, કાંઈ વાંધો નહીં ચાલો. તો 0.33% Fe છે એટલે 100 ગ્રામ હિમોગ્લોબિન હોય, 100 ગ્રામ હિમોગ્લોબિન હોય એમાં 0.33 ગ્રામ Fe છે. ઓકે, તો અણુભારનો કેટલો આપેલો છે? 67,000. તો 67,000 ગ્રામ હિમોગ્લોબિનમાં કેટલા ગ્રામ Fe હોય? 83 તો આપણને જે આંકડા આપ્યા છે એના આધારે મૂકવી પડે ને. 100 ગ્રામ હિમોગ્લોબિનમાં 0.33 ગ્રામ Fe, તો અણુભાર જેટલું વજન એટલે કે 67,000 ગ્રામ હિમોગ્લોબિન હોય ત્યારે કેટલો Fe હોય? એટલે આન્સર એવો 223.33 ગ્રામ Fe થયો. Fe ના ગ્રામ મળી ગયા અને મોલમાં ટ્રાન્સફર કરી નાખું 3.95 કે 96 આસપાસ આવતો હશે. એપ્રોક્સિમેટલી મેં 4 મોલ Fe લખ્યો છે. હવે સાંભળતો બરાબર, આ 67,000 ગ્રામ એ શું છે? હિમોગ્લોબિન નો અણુભાર એટલે કે 1 મોલ હોય હે ને. અણુભાર 67,000 છે એટલે અણુભાર તો હંમેશા 1 મોલ નો હોય ને. તો 1 મોલ એટલે કે 67,000 ગ્રામ હિમોગ્લોબિનમાં આયર ના કેટલું? 4 મોલ Fe. આજી 1 મોલ હિમોગ્લોબિનમાં 4 મોલ Fe છે માટે એવું કહી શકાય હિમોગ્લોબિનના દરેક અણુમાં કેટલા? 4 Fe પરમાણુ હોય. 1 મોલમાં 4 મોલ, 1 મોલ હિમોગ્લોબિનમાં 4 મોલ Fe, તો દરેક હિમોગ્લોબિનના અણુમાં 4 Fe પરમાણુ હોય. દરેક દાખલા જે આજે ભણાવ્યા છે એની બરાબર પ્રેક્ટિસ કરજો. આજે મેં દાખલા ભણાવ્યા એ ટકા પરથી મોલ કન્સેપ્ટના દાખલા કઈ રીતે પૂછાય એના મેં કેટલા કોમ્બિનેશન કરીને અહીંયા મૂક્યા છે. દાખલા થોડા ટીપીકલ હોય છે, એને તમે પ્રેક્ટિસ કરશો, 2-3 વાર એને જોવો, સમજો, એને જાણો, એટલે તમને પછી દાખલા આવડશે. દાખલા લખી નાખો. બાય.